बुझो ओ बुझो। ओहो, प्रोफेसर अहमद सर, आओ आओ, बैसो सर। शू लेसो सर, चा के कॉफी? ना અત્યારે કાંઈ નહીં ચાલે, હું તો તને યાદ કરાવવા આવ્યો છું કે કાલે આપણે મોર્નિંગ વોકમાં જવાનું છે, બહુ મજા આવશે, ચાલ હવે હું જાઉં છું। હા, બહુ મજા આવશે, આવજો સર। સર, મારે એક વસ્તુ જાણવી છે। હા, બોલ ને, શું જાણવું છે? આ કાગળ કઈ રીતે બનતો હશે? ગઈકાલે આપણે શાળામાં ભણ્યા હતા ત્યારે તમે જણાવ્યું હતું કે વનના બુદ્ધિ માટે પણ તે જવાબદાર છે। તો કાગળ અને વનને કે વૃક્ષોને એકબીજા સાથે શું સંબંધ છે? બુજો, તે ખૂબ સરસ પ્રશ્ન કર્યો। જો કાગળ અને વૃક્ષોને સીધો જ સંબંધ હોય છે, કાગળ વૃક્ષોમાંથી જ બને છે, એટલે આપણે કાગળનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ। તારે જાણવું છે ને કે કાગળ કઈ રીતે બને છે? તો ચાલ હું તને કાગળ બનાવવાની આખી પ્રક્રિયા સમજાવું। કાગળ વૃક્ષોમાંથી બને છે। એક ટન કાગળનું રિસાયકલિંગ કરવાથી 17 વૃક્ષોને બચાવી શકાય છે। વૃક્ષોને કાપીને કારખાનામાં લવાય છે, તેની છાલને દૂર કરવામાં આવે છે અને તેમાંથી લાકડાના નાના ટુકડા કરવામાં આવે છે। લાકડાના ઝીણા ભૂકાને પાણી સાથે ભેળવીને તેની પેસ્ટ બનાવવામાં આવે છે। આ પેસ્ટ સાથે બીજા રસાયણો ઉમેરવામાં આવે છે, પછી પેસ્ટને ચપટી કરવામાં આવે છે અને પાણીને દૂર કરવામાં આવે છે। કાગળના રોલને કાપવામાં આવે છે। બુજો, તે જોયું ને કે કાગળ બનાવવા માટે કેટલા બધા વૃક્ષો કાપવા પડે છે, પરંતુ વપરાયેલા કાગળોમાંથી પણ નવા કાગળ બનાવી શકાય છે, તેને કાગળનું રિસાયકલિંગ કહે છે। ચાલ તને કાગળના રિસાયકલિંગની પ્રક્રિયા સમજાવું। લાકડાનો ઉપયોગ કરવાને બદલે વપરાયેલ કાગળમાંથી ફરીથી કાગળ બનાવી શકાય છે। રિસાયકલિંગ પ્રક્રિયાથી કાગળ બનાવવાથી ઘણા બધા વૃક્ષોને બચાવી શકાય છે। કાગળના રિસાયકલિંગ પ્રક્રિયા CO2 ઉત્સર્જન દર નીચું લાવવામાં પણ મદદ કરે છે। તો હવે તને સમજાયું ને કે કાગળનો દુરુપયોગ ન કરવો જોઈએ અને વપરાયેલા કાગળને ફેંકી દેવાને બદલે તે રિસાયકલિંગ કરવા માટે આપી દેવા જોઈએ। હા સર, હું બરાબર સમજી ગયો છું। હવે હું કદી કાગળનો દુરુપયોગ નહીં કરું અને વપરાયેલા રદ્દી કાગળોને જેમ તેમ ફેંકી દેવાના બદલે રિસાયકલિંગ માટે આપીશ। સર, આજે નવી સમજ મેળવીને ખૂબ મજા આવી, આભાર સર। સારું, ચાલ ત્યારે કાલે સવારે શાળાએ મળીએ, આવજે। આવજો સર।